વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી ગીતડું ગાઈએ. તમારે પણ મારી સાથે આ ગીત ગાવાનું છે. જૂતાજીના ડાક્ટર, જૂતાજીના ડાક્ટર, માપો જરાક નાડી, માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ, બીમાર મારું ચંપલ, દવા કરો ને સારી, દવા કરો ને સારી, મને દંખે વારે વારે, મને દંખે વારે વારે, તેની ટેવ ન થારી, તેની ટેવ ન થારી, થેન્ક યુ કહીશ તમને, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી, આપો તમે સુધારી, જૂતાજીના ડાક્ટર, જૂતાજીના ડાક્ટર, માપો જરાક નાડી, માપો જરાક નાડી. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગમાં આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે કૂતરો અને સસલું. હંતરિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો. એટલામાં ફાસ્તું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્તું સસલાની પાછળ પાછળ દોડ્યો. ફાસ્તું સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો. ફાસ્તું સસલું તો જંગલની બહાર નીકળી ગયું. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. હંતરિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. હંતરિક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલુંએ તમે પકડી ન શક્યા? એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું તો દોડતો હતો તેને મારવા માટે. તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડ દોડમાં ફેર હતો ને, સમજ્યા? મિત્રો, તમે જોયું કે આ વાર્તા એક ચિત્ર વાર્તા છે, જેના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે એક શિકારી જંગલમાં જાય છે, ત્યાર પછી એ શિકાર કરવા માટે ઝાડ નીચે બેસે છે, અને પછી એ જુએ છે કે એક ડોગી સસલાની પાછળ જાય છે પણ એને પકડી નથી શકતો, અને એની મજાક ઉડાવે છે કે તમે સસલું પકડી ન શક્યા. ત્યારે એને ખૂબ સરસ જવાબ મળે છે કે દોડ દોડમાં ફરક હોય છે. મિત્રો, આપણે પણ કોઈ વખત આપણી પાછળ કોઈ કૂતરું પડી જાય તો આપણે કેટલી સ્પીડમાં દોડીએ છીએ તમને ખબર છે ને? તેવી જ રીતે અહીં ફાસ્તું સસલું પણ ખૂબ ફાસ્ટ દોડતું હતું. કેમ? કારણ કે એ પોતાનો જીવ બચાવવા માંગતું હતું. હવે આપણે થોડાક પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્નોના જવાબ. પ્રશ્ન એક. શિકારી હંતરિક જંગલમાં શા માટે ગયો? ઉત્તર એક. શિકારી હંતરિક જંગલમાં શિકાર કરવા ગયો. પ્રશ્ન બે. ઝાડ નીચે બેઠા બેઠા કોણ આરામ કરતું હતું? ઉત્તર બે. ઝાડ નીચે બેઠા બેઠા હંતરિક શિકારી આરામ કરતો હતો. પ્રશ્ન ત્રણ. એક્સપ્રેસ ડોગી ક્યાં ઊભો હતો? ઉત્તર ત્રણ. એક્સપ્રેસ ડોગી થોડેક દૂર ઊભો હતો. પ્રશ્ન ચાર. ફાસ્તું સસલું
કેવી રીતે આવ્યું? ઉત્તર 4. ફાસ્તું સસલું દોડતું દોડતું આવ્યું. પ્રશ્ન 5. ડોગીના મોમાં શું આવ્યું? ઉત્તર 5. ડોગીના મોમાં પાણી આવ્યું. પ્રશ્ન 6. સુપર ફાસ્ટ સ્પીડમાં કોણ દોડતું હતું? ઉત્તર 6. સુપર ફાસ્ટ સ્પીડમાં ફાસ્તું સસલું દોડતું હતું. પ્રશ્ન 7. એક્સપ્રેસ ડોગી કેવી રીતે પાછો ફર્યો? ઉત્તર 7. એક્સપ્રેસ ડોગી થાકીને ચાલતો ચાલતો પાછો ફર્યો. પ્રશ્ન 8. હંતરિક શિકારીએ શું જોયું? ઉત્તર 8. હંતરિક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. પ્રશ્ન 9. કોણ હસવા લાગ્યું? ઉત્તર 9. હંતરિક શિકારી હસવા લાગ્યો. પ્રશ્ન 10. હંતરિક શિકારીએ એક્સપ્રેસ ડોગીને શું કહ્યું? ઉત્તર 10. હંતરિક શિકારીએ એક્સપ્રેસ ડોગીને કહ્યું, આટલું નાનું સરખું સસલુંએ તમે પકડી ન શક્યા. પ્રશ્ન 11. એક્સપ્રેસ ડોગીએ હંતરિક શિકારીને શું કહ્યું? ઉત્તર 11. એક્સપ્રેસ ડોગીએ હંતરિક શિકારીને કહ્યું, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે. તે દોડતું હતું જીવ બચાવવા માટે. દોડ દોડમાં ફેર હતો ને, સમજ્યા? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ભણવામાં વ્યસ્ત રહો અને મસ્ત રહો. આવજો.